સ્વાગત છે. શ્યામ જોશી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. બાકડાઓ ધૂળ ખાય છે. રાજ્ય સરકાર શ્રી શૈક્ષણિક માટે મહત્વનો ફાળો આપી રહ્યો છે અને શિક્ષણ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સિહોરની કહેવાતી જે ખારાકુવા ચોકમાં આવેલ શારદા વિદ્યાલય ખાતે બાળકોને શિક્ષણ માટે બાકડા ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ શારદા વિદ્યાલયમાં તસવીરમાં જોઈ શકાય છે બાકડા કઈ પરિસ્થિતિમાં છે અને બાકડાઓ ધૂળ ખાઈ રહ્યા છે. આ અંગે સિહોર પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારીશ્રીને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી રહી છે, તેમજ આ અંગે પ્રાથમિક શાળાના જવાબદાર સંચાલક વિરુદ્ધ પગલા ભરવા માંગ સાથે આ બાકડા તંત્ર દ્વારા કેટલા અને કેવી રીતે ફાળવવા અને બાકડા ફાળવ્યા તો તેનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો, જે શંકાનો વિષય બન્યો છે. Thank you.
સિહોર તાલુકામાં ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. અમુક કહેવાતા રાજકીય નેતાઓ ખોવાયા. આજરોજ સિહોર તાલુકા કક્ષાનું યોગ ડે કાર્યક્રમની એલડીમુની હાઈસ્કૂલ ખાતે તેમજ શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર ખાતે નગરપાલિકા કક્ષાનો યોગ ડે કાર્યક્રમ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્રવતી શાળા ઘાંઘળી તેમજ આંબલા ખાતે વિશ્વ યોગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સિહોર તાલુકાના આશરે 3,779 લોકોએ ભાગ લીધો હતો તેમજ તાલુકાની વિવિધ શાળાઓ કોલેજોમાં પણ યોગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી એલડીમુની હાઈસ્કૂલ તેમજ શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અગ્રણી નાગરિકો તથા અધિકારીઓ કર્મચારીઓ તેમજ રાજકીય જૂથ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 21 જૂનને વિશ્વ યોગ ડે તરીકે ઉજવણી અંગે સારાએ વિશ્વમાં વ્યાપી ગયેલ અનેક વિક્રમો સ્થાપ્યા છે. પણ આપણા સિહોર યોગ ડે ઉજવણી ખાતે રાજકીય નેતાઓ તમામ રાજકીય પક્ષના કાર્યકર ઉપસ્થિત ન રહી અને ભ્રષ્ટાચારમાં મોખરે કહેવાતા રાજકીય નેતાઓ યોગ ડે કાર્યક્રમમાં ક્યાં ખોવાઈ ગયા હતા? શું આ માત્ર સરકારી કાર્યક્રમ હતો કે શું? આ અંગે ચર્ચાઈ રહ્યું છે. અને તમારી સુંદર આંખો છે એમને બંધ કરી દઈશું. ઉકાર કરેંગે. ગહેરી સાંસ અંદર ઓર બહાર. શ્વાસ ખેંચો, તમે માથું ફરીથી સામાન્ય સ્થિતિમાં લઈ આવો. હાથ ઉપર કરતી વખતે એ વાતનો ધ્યાન રાખો કે માથાને અને નહીં હથેળીઓ પૂરેપૂરી ખોલી નાખો અને ફેરો અને કાની નજીક પણ લઈ જવાનો પ્રયત્ન કરો. એવી જ રીતે હાથોને પ્રતિ દિશામાં ખેંચીને ફેરવો અને આ દરમિયાન ડાબા હાથે જમણા હાથની સીધી લીટીમાં ઉભો કરો. સમો શ્વાસ લેતા લેતા આ અવસ્થામાં 10-30 સેકન્ડ સુધી રહો. આ સમતળ પગથી બચાવ્યું છે. પિંડીઓ ખેંચો. હવે અજાણકી મુદ્રા માટે તૈયાર થઈ જાઓ. મુદ્રા કરો, માથું સરળ પણ રાખો અને શરીર આરામથી નિકાળો. હવે બંધ કમરથી ઉપરનો ભાગ ઊંચો થવો જોઈએ. કપાળ જો પાસે રાખો, સંપૂર્ણ ઉઠાવો. શ્વાસ ખેંચો, તો પછી તમે મોઢીનો ભાગ સુધી છાતી ઉપર ઉઠાવો. ઉજવી રહ્યો છે અને એના માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીને આપણા મેદાનની અંદર મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, મામલતદાર કચેરીના તમામ કાર્યકર ભાઈઓ, ગ્રામ આગેવાનો અને આપણે સૌએ આ દિવસે ઉજવો.
અને દસ ને ભણવાનું લખેલા વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે મારી પાસે આવી જાય. હું એસ જે ચાવડા, માલુદાર સિંહ. 21 જૂન વિશ્વ યોગ દિવસ ઉજવવા બાબતે પ્રથમ વડાપ્રધાનના પ્રયત્નો દ્વારા સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવાની તારીખ નક્કી કરવામાં આવી. તે મુજબ આજરોજ આપણે 21 જૂન યોગ દિવસ શિહોર ખાતે ઉજવવામાં આવેલ છે. તેમાં આપણે બે કેન્દ્રો હતા, એલડી મિની અને જે મહેતા, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ બે કેન્દ્રોમાં આ રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, એમાં આંબલા અને ગાંગડે. આ યોગ દિવસના બાબતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓએ તેમજ પત્રકાર મિત્રોએ તેમજ અન્ય જે કોઈ એમને ભાગ લીધેલ છે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ છે અને તંત્ર તરફથી પણ બધી વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને આ યોગ દિવસ સફળતાપૂર્વક ઉજવવામાં આવેલ છે. જે હાજર છે તે સમગ્રનો આભાર માનવામાં આવે છે. તેમજ હાઈસ્કૂલના કર્મચારીઓ, આચાર્ય શ્રી તરફથી પણ ખૂબ જ સાથ સહકાર આપવામાં આવેલ છે અને યોગ દિવસની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આમાં સમય 6 વાગે. સર્વે હાજર વિદ્યાર્થીનીઓ, શિક્ષકગણ, ભાઈઓ, આચાર્યશ્રી તેમજ પધારેલ સર્વે મહાનુભાવોને તંત્ર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવે છે. નમસ્કાર. ઝાલા સાહેબે પણ શિક્ષણ વિશે ઘણું સારું ત્યાં વક્તવ્ય આપેલું. અત્યંત ટાઈટ શેડ્યુલ યોજાયો છે. વિશ્વ યોગ દિનમાં ભારત એક લીડિંગ દેશ છે અને એમના પ્રયત્નોથી ત્યાં વિશ્વ યોગ દિન જાહેર કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા જે પહેલ કરી અને જે વિશ્વ યોગ દિન દેશ તરીકે જ્યારે જાહેર થયેલ છે ત્યારે આપણે શિહોરમાં જ્યારે આ ગર્લ્સ હાઈસ્કૂલમાં આટલી મોટી સંખ્યામાં બાળાઓ હાજર છે તે ખરેખર પ્રશંસનીય છે અને આજનો દિવસ આપણે યોગ કરી અને વિશ્વને એક મહાન સંદેશ પહોંચાડીએ એ શુભેચ્છા સાથે આપ સૌને શુભેચ્છા પાઠવું. શરીર કો સીધા કરે
દિલબાર ઓર ધારાએ ઇસ વ્યાયામ સે ઘુટને તથા કુહની કે જોડ મજબૂત હોતે હૈ ઉનકી સીધ મે લી જાએ પેડીઓ કો ભૂમિ સે ઉપર ઉઠાએ ઓર અંગૂઠો પર સંતુલિત હો વો ઠીક કરને મે સહાયતા દેતા હૈ ઓર ગલત મુદ્રાઓ કો ઠીક કરતા હૈ સાંસ છોડે પેડીઓ કો નીચે લાએ ઉંગલીઓ કી જકડન કો ખોલે હાથો કો ધડ કે સામાન પર નીચે લાએ ઓર ખડે હોને કી મુદ્રા મે વાપસ આએ જંગ પર રખે અભ્યાસ કરતે સમય ધ્યાન રખે કે પેરે મૂળ આધાર અર્થાત પેરેનિયલ ક્ષેત્ર સે નીચે હોને ચાહીએ મે 10 સે 15 સેકન્ડ્સ તક રહે ઇસ દોરાન સામાન્ય રૂપ સે શ્વાસ પ્રશ્વાસ કરે યહ આસન તંત્રિકા તંત્ર કી સ્નાયુઓ કો બહેતર ઓર શરીર કો સંતુલિત બનાતા હૈ આર્થરાઇટિસ રોગ સે ગ્રસિત હોને પર ઇસ આસન કા સાંસ છોડે ધીરે ધીરે દાહિની તરફ ઝુકે और दाहिने हाथ को दाहिने पैर के ठीक पीछे रखें। अर्थ ना करें। वज्रासन सर्वप्रथम दंडासन में बैठ हाथों को घुटनों पर रखें। सिर से पांव तक शरीर को सीधा रखें। इस आसन को वज्र आसन कहते हैं। श्वास खींचते हुए वापस वज्रासन में बैठ जाएं, शिथिल हो जाएं, या कोबरा पेट के बल बैठ जाएं, सिर को हाथों पर रखें और शरीर को आराम से रहने दें। अब कांगा को आपस में जोड़े और बांगा को खींचे। यह भुजंगासन है। यह आसन तनाव के प्रबंधन के लिए सर्वोत्तम है। यह पीठ दर्द तथा श्वास संबंधी समस्याओं से निपटने में सहायक है। आज ना विश्व योग दिन ना प्रसंग है। मुझे नेता बस स्कूल में हेलो पांच मिनट बाद नगर पालिका तरफ थी संस्था तरफ थी हेलो आयोजन कर रहा हूँ मैं शाला બાળાઓ વિશાળ સંખ્યામાં તેમજ શહેર નાગરિકજનો શિક્ષકગણ નગરપાલિકા સ્ટાફ તેમજ અધિકારીઓ સર્વોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ કાર્યક્રમને જ્યારે ભારત એક વિશ્વ યોગ ગુરુ તરીકે પ્રસ્થાપિત થઈ શક્યું છે ત્યારે અને માનનીય વડાપ્રધાનશ્રીના અર્થાત પ્રયાસોથી જ્યારે આ 21મી જૂનને વિશ્વ યોગ દિન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમને શિહોર મુકામે આ સંસ્થા દ્વારા ઉજાગર કરેલ છે અને ખરેખર પ્રશંસનીય છે અને ખરેખર લોકો ઉપયોગ આજનો દિવસ ઉજવવામાં આવે છે જે પ્રસંગે હાજર રહેલ સર્વોને નગરપાલિકા વતી હું અભિનંદન પાઠવું છું. એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થૂફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. ગત રાત્રિના સમસરા ગામે હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગથી લાખોનું નુકસાન. સણોસરા ગામે ગઈકાલે રાત્રિના સમયે ગારિયાધર રોડ પર હાર્ડવેરની દુકાનમાં એકાએક આગની ઘટનાથી લાખોનું નુકસાન થયું છે. આ આગની ઘટનાની જાણ સ્થાનિક ફાયર સિહોર અને પાલિતાણા ફાયર વિભાગે હજારો લીટર પાણીનો છંટકાવ કરીને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ત્યાં સુધીમાં દુકાનમાં રહેલ લાખોનો માલસામાન બળીને ખાક થવા પામ્યો હતો. આ બનાવની મળતી વિગતો મુજબ સણોસરાના ગારિયાધર રોડ પર આવેલા વિકાસ એગ્રો નામની શોપ ધરાવતા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈની માલિકીની દુકાનમાં ગત રાત્રિના સમયે એકાએક દુકાનમાંથી ધોવાડા નીકળતા સ્થાનિકો દ્વારા માલિક અશ્વિનભાઈને જાણ કરી હતી અને જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળા દૂર દૂર સુધી જોવા મળી હતી અને એક સમયે થોડા સમય માટે સમગ્ર સણોસરા ગામમાં દહેશનો માહોલ છવાયો હતો. આગની ઘટનાને લઈ દુકાનમાં રહેલ માલસામાન ચીજવસ્તુ બળીને ખાક થવા પામી હતી. આ આગની જાણ સ્થાનિક ફાયર ફાઈટર અને સિહોર પાલિતાના ફાઈટરો દ્વારા કલાકો સુધી હજારો લીટર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આ આગમાં અંદાજે માલસામાનમાં ચીજવસ્તુ દુકાનમાં રહેલ ફર્નિચર સહિત 40-45 લાખનું નુકસાનનો અંદાજ દુકાન માલિક અશ્વિનભાઈ અંદાજ લગાવી રહ્યા છે.
આગની ઘટનામાં લોકો નખ ટોળા એકઠા થયા હતા અને જ્યારે સોનગઢ પોલીસના અધિકારી વિહોલ અને સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ખાલી એના ધૂંધણો સમજી ગયો બીજું કઈ છે નહીં. શોર્ટ સર્કિટ આગ લાગી, મને મારા પાડોશીએ ફોન કરી અને જાણ કરી કે ભાઈ તમારી દુકાનમાં ધુમાડા નીકળે છે, તો તુરંત હું આવી અને મહામેન્દ્ર શટર ખોલ્યું
અને સતત આખી જે દુકાન છે ને આખી આગ લાગી ગઈ હતી આખી દુકાનમાં, એમાં કાંઈ બચવા પામ્યું નથી. અને અંદાજિત જો સ્ટોક ગણીએ તો 25-30 લાખનો સ્ટોક અને બાંધકામ પણ ડેમેજ થઈ ગયું છે અને એવડી મોટી નુકસાની છે. અંદાજિત કેટલાનું નુકસાન છે? અંદાજિત 40-45 લાખ રૂપિયાનું નુકસાન થયું. બસ રાજ્ય સરકારશ્રીની નગર નિયામક વિભાગની તમામ નગરપાલિકા જેમાં 160થી વધુ નગરપાલિકાના કર્મચારીઓની 3 દિવસ સુધીનો હડતાલ ઉપર ઉતરી સરકારશ્રી સામે બાયો ચડાવી છે અને તેમના હક અને હિસ્સાની કાયદેસરની અને યોગ્ય માંગણી હોય અને નગરપાલિકા કર્મચારીઓએ સરકારશ્રીને તાત્કાલિક યોગ્ય નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનનો અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યો છે. અને આ અંગે સિહોર નગરપાલિકાના અંદાજે 300થી વધુ કર્મચારીઓ તમામ હડતાલ ઉપર ઉતરી ગયા છે અને તેઓના મુખ્ય મુદ્દા માંગણી છે. કર્મચારી મંડળ પ્રમુખ નીતિનભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓના કામનો સમાન કામગીરી સમાન લેવા, તમામ રોજમદારોને કાયમી કરવા, કાયમી કર્મચારીને બઢતી આપવી, 7મા પગાર પંચનો લાભ આપવા, નગરપાલિકાના કર્મચારીને રાજ્ય સરકારના સમાન સરકારી કર્મચારી ગણી રાજ્ય સરકારના તમામ હક આપવા, આ અંગે છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકાની માંગણીને સરકાર પોતાની મનમાની મનસ્વી વર્તન કરી ઓછા વેતન વધુ કામગીરી કરાવી મજૂર તરીકે ગણે છે, તો આ અંગે યોગ્ય ઉકેલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીપકી ઉચ્ચારવામાં આવી છે. એ તો બધા મોટા મોટા જ આવ્યા છે. બધા ભાઈ આ ફરી બેહો, મોટા દેખાયા. મોઢું દેખાવું છે તો જ ગમે રાખો. આખો ખોટો શોધે.
મહાનગરપાલિકાના અમે તમામ કર્મચારીગણ છેલ્લા આગામી ત્રણ દિવસો માટે કાર્યક્રમ જાહેર કરી અને હડતાલ ઉપર બેઠા છીએ. નગરપાલિકાના છેલ્લા 20-25 વર્ષથી તમામ રોજમદાર કર્મચારીને કાયમી કરવાનો પ્રશ્ન છે. સરકારની તરફથી કાયમી જે નિમણૂક આપવામાં આવે છે તેવા કર્મચારીઓનો વેતન દર અને રોજમદારોના વેતન દરમાં બહુ અસમાનતા હોય, સમાન કામ અને સમાન વેતન આવા પ્રશ્નો છે. સાતમા પગાર પંચની ભલામણ સરકારે જોઈ છે, પણ રાજ્ય સરકાર દ્વારા સાતમા પગાર પંચનો પણ અમલ કરવામાં આવતો નથી. લઘુત્તમ મહેતમ માળખું સરકાર એની રીતે નક્કી કરી અને જાહેર કરી દીધું છે, જેમાં નગરપાલિકાની ખરેખર શું જરૂરિયાત છે, કેટલો સ્ટાફ જોઈએ છે, નગરપાલિકાની શું ભૌગોલિક પરિસ્થિતિને કામગીરી કેમ કરી શકાય, આવું કોઈ પણ વસ્તુ લક્ષમાં લીધું નથી, જેના કારણે નગરપાલિકાના તમામ કર્મચારીઓને અન્યાય થતો હોય એવું લાગે છે. જેથી તમામ નગરપાલિકાઓ ગુજરાત રાજ્યની એકત્ર થઈ અને સરકાર સામે એક આહવાન એવું આપ્યું છે કે અમારે કોઈ રાજ્ય કોઈ ઝઘડો કરવો નથી કે નગરપાલિકા વિરુદ્ધ કામગીરી કરવી નથી. સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તેમાં અમને પૂરતો સાથ સહકાર અને ન્યાય મળી રહે, દરેક કર્મચારીઓને પૂરતો વેતન કામના પ્રમાણમાં મળી રહે આવા હેતુથી ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓ આજથી 3 દિવસ માટે કોઈપણ પ્રકારનું કામગીરી નહીં કરવા હડતાલ ઉપર બેઠી છે. શાંતિથી અને વ્યવસ્થિત રીતે ફક્ત ઉપવાસ ઉપર જ બેઠી છે અને આમાં કોઈ હોહા દેખારો કોઈને વિરુદ્ધમાં કોઈ પણ ટિપ્પણી કરવાની જોઈએ. સતત 3 દિવસ આવીને બેઠો છે એટલે અત્યારે તો અમે 21-22 અને 23-24 દિવસનો કાર્યક્રમ આપ્યો છે. જો આ બાબતે સરકાર કાંઈ નિર્ણય કરી અને નગરપાલિકાના તમામ કર્મચારીઓ ઉપર કંઈક રહ્યા દ્રષ્ટિ રાખી અને કોઈ નગરપાલિકાના કર્મચારીઓ લાભ થશે એવા નિર્ણયો લેશે તો અમે અમારી હડતાલ કમેટી લેશું, નહીતર આગામી દિવસોમાં પણ આનાથી વધુ આંદોલન કરવાની તૈયારી સાથે અમે ઘડાય. શિયોર શહેરની તમામ જાહેર જનતાને અમારા નગરપાલિકાના કર્મચારીઓથી અમે એવી અપીલ કરીએ છીએ કે શહેરના તમામ નાગરિકોને પાણી, સફાઈ, ગટરની વ્યવસ્થા, સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા અમે અત્યારે હાલ બંધ કરી છે, જેથી આપને ઘણી બધી મુશ્કેલીઓ પડશે, અમે પણ એમાં મુશ્કેલીઓ અનુભવી છે. જેથી અમારી તમામ શહેરીજનો એક નંબર અપીલ છે કે અમે અમારા જે ન્યાય અને હકના હિતમાં લડીએ છીએ એમાં અમને સહભાગી બની અને સહકાર આપે એવી અમારી તમામ નગરપાલિકાના કર્મચારી વચ્ચે અમારી અપીલ છે. પૂરી પાડી નથી. આ ગામના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામમાં જ્યાં જોવો ત્યાં ગંદકીના ઢગલાઓ જોવા મળે છે. નથી ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કે નથી સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ લોકોને નથી મળી. ફુલીબેન છે, આ કેટલાય વારાથી પાણી સાહેબ આવ્યું નથી અને અમારા ઘરમાં તમે જોવો છોકરા બુડી જાય એવા ખાડા પડ્યા બરોબર. આમાં કોઈ બુરવાય નથી આવતું, કઈ પાણી નહીં કરતા નથી. ઓલા પાણી વાળાને એમ કે ભાઈ છોડો કે હું તો વાર ખોલી નાખું તમારા સડે ને એમાં હું શું કરું. મોટા મોટા ખાડા પડ્યા જોઈ જો, આજે ગામ બન્યા પછી ખાડા જોઈ જો, મંદિર આગળ અમારા ઘર આગળ
યા પાણી ભરાણો છોકરો બુડી જાય કે રે બેન. મારું નામ છે અને હું અનપરી માં રહું છું. નિસાઈમાં મારું મકાન છે. અહીંયા ડબ્બા રહી જાય, ફલાણ રહી જાય ડબ્બા માં તો નેરામ નાખે કે ટ્રેક્ટર ખોસ્યું ત્યાં તો બધું નખાવો અને આ બધા છોકરા હાથ પેટ ના પૂરી જાય છે. અમારો પછા મારો બાબો પાણી ભરે અમારો લે. અને હું આ મરણ થી છે ને જન્મ કે ઉજવવા ગામ ને ખવડાવે સારું નથી કરતો. વર્ષ બે વર્ષ આવ્યો મોટા મોટા આવ્યા વાળા મનસુખભાઈ આદેશ ગામ લીધું તો મનસુખ. હા પણ અહીંયા જ વાત છે તો પછી અહીં હું લેવા ને ફોન બતાવી દઉં ખબરાના મલક ને ના કા. પછી અહીં ગામ માં કરે તો રૂપાવાળી કરા માણા ગામ બીજા ગામ માં જોવા તમે બજે. અને અહીં બધું ખાઈ ગયું બધું મોઢામાં ગળવા હાટું થઈ ખાય બધાય. પાંચ સભ્યો કરે દહ કરે બધા ખાવાનું કરે બધાય. હા સરકારના રાજ્યસભાના સાંસદ તરીકે એક ગામ દત્તક લેવાના નિર્ણયને લઈને એક સાંસદ તરીકે મનસુખ માંડવિયાએ સોનપરી ગામને દત્તક તો લીધું છે પણ માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં રોડ ખોદેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીં મહિલા માટે સ્નાનઘર વર્ષો જૂનું હતું તેને પણ તોડી નખાયું છે. ગામમાં પીવાના પાણીની પણ મોટી સમસ્યા છે. ઘર ઘર શૌચાલયની સરકાર વાતો કરે છે પરંતુ આ આદર્શ ગામમાં હજુ ઘણા બધા ઘર એવા છે કે જ્યાં શૌચાલયની સુવિધા પૂરી પડી નથી. આદર્શ ગામ થયું છે. અહીંયા કોઈ મનસુખ માંડવિયા કે કોઈ અધિકારી અહીંયા કોઈ મુલાકાતે આવ્યું નથી. આ દસ દસ ફૂટના ખાડા કર્યા. છોકરા અહીંયા પડે કામ ધંધે ગયા હોય તો નાના નાના છોકરા ખાડામાં પડે. આ તો સોમાંથી ઓલું પાણી આવ્યું હતું એટલે ખાડા બુરાઈ ગયા. પણ અહીંયા કોઈ મુલાકાત આવ્યું નથી. અને ચાર વર્ષ આ લેન ગાળી છે ઓલા વરદી થા. અને ચાર વર્ષ અમે પાણીની પ્રોબ્લેમમાં છીએ. 500 ઘર અમારા બારાજના છે કોઈને પાણી આવતું નથી. પાણી આટવું અમારે પોતાને જવું પડે એમ છે. અને સાંસદ દ્વારા દત્તક લીધેલ સોનપરી ગામને છેલ્લા એક વર્ષથી કાગળ પર દત્તક લીધેલ છે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી. જ્યારે મીડિયાની ટીમ દ્વારા મુલાકાત લેતા સોનપરી ગામના ઉપસરપંચે જણાવ્યું હતું કે અહીં મંત્રી મોટા મોટા વચનો આપીને જતા રહ્યા છે. આદર્શ ગામ તરીકે દત્તક લીધેલું છે તેના કારણે અમે પણ કોઈ પ્રકારનો પંચાયતમાં વહીવટ નથી કરી શકતા. જો અમારી પાસે જ વહીવટ હોત તો અમે ગામમાં વિકાસ કર્યો હોત. માત્ર બે જ વાર મનસુખ માંડવિયાએ આ ગામની મુલાકાત લીધી છે અને અધિકારી કે પદાધિકારીઓ આવીને મોટા મોટા તાઇફાઓ કરીને જતા રહે છે. હાલની જો પરિસ્થિતિ જોઈએ તો કોઈ ગામના જ લોકો કહે છે કે ગામને છેલ્લા એક વર્ષથી દત્તક લીધેલ છે પણ કામ થયા જ નથી. સોનપરી ગામની 5-7 હજારની વસ્તી ધરાવતું સોનપરી ગામ વિકાસને લઈને ઝંકી રહ્યું છે. સાંસદ આ ગામની સાથે જુએ અને આ ગામમાં વિકાસ થાય તેવું સોનપરી ગામની પ્રજા કહી રહી છે. સોનપરી ગામમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું બરોબર.
અને અમારા જે આદર્શ લેવાના પછીની તમને વાત કરું તો અમારા આદર્શ લીધા પછી બધા આવીને મોટી મોટી વાતો કરી જાય છે. સ્નાના ઘર અમારું હતું એ તોડી માર્યું છે, નાતની વાડી બનાવી છે. નાતની વાડી બને એમાં અમને કોઈ પ્રશ્ન નથી, હજી એક બીજી ભલે બની ના, પણ જે સ્નાના ઘર હતું એ પાડી દીધું છે તો ત્યાં મહિલાના મરણ થાય તે મહિલાને નાવાની વસ્તુ હતી તો એ પાડી દીધું છે. તો આમાં આદર્શ અમારે ગણવું કેમ, આમાં આનો વિકાસ થયો કઈ રીતે મારે માનવું, બોલો. આ પ્રશ્ન મૂળ છે કે હજી આજ બે વર્ષ અમે અરજી કરી તો એનો કોઈ નિકાલ નથી આવ્યો. બીજા કેવા પ્રશ્નો છે ગામમાં? ગામમાં પ્રશ્ન એવા તો ઘણા છે કે જેથી કરીને આદર્શ લીધા પછી અમુકનો વિકાસ અટક્યો હશે, વિકાસ થયો નથી. નગર અમે જયારે પંચાયતમાં આવ્યા ને તો એ અમારથી થતું થયું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી ગામમાં કામ કર્યું છે. આ દત્તક લેવાના પછી આખું કાર્ય તે દત્તક વાળા પાસે વહી ગયું છે એટલે પંચાયત એક વાર નીકળી ગઈ છે અને દત્તક વાળા એ કામ હાથમાં પકડ્યું છે. એ પકડ્યું પકડ્યું હજી હમણાં અધિકારીઓ આવીને વાયદા કરી જાય છે, બાકી કોઈનો નિકાલ નથી આવ્યો. બાકી તમે વિચાર એવો સમજો ને કે 21/6/2016 આ વાત સરસા શરૂ છે કે દત્તક સોનપરી દત્તક સોનપરી દત્તક. આજે 21/6/2017 થઈ, આમાં ક્યાં દત્તક આવ્યું? આમાં દત્તક મારે ગણવું હોય ક્યાં? આમાં બધાના મોટા મોટા ઉત્સવ કરી આવી બધી વાતો કરીને આ બધું કરવું છે અને આનો કોઈ નિકાલ આવતો નથી. સમાપ્ત થયા. વધુ આવા સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.